स्वच्छ सूरत अने सुंदर सूरत नी वातो वच्चे वेरो भरता शहरीजनों ने गंदगी में रहेवानो वारो आव्यो छे। मोटा वराछा विस्तार में आवेला गोल्डन सीटी में छेल्ला 15 दिवस थी उभराते गटरना गंदा पानी थी लोको त्रहिमाम पुकारी उठ्या छे। आ गटरना गंदा पानी थी नाना बाळको थी लईने वृद्धो पण बीमार पड़ी रह्या छे। अनेकवार पालिका में रजूआतो कराई होवा छतां कोई निवाड़ो न आवता स्थानिको में भारे आक्रोश जोवा मळ्यो हतो। મારું નામ મહેશભાઈ છે, આ દુકાનનો માલિક હું છું, બરાબર। આમ થઈને ગટરનું પાણી આવ્યું, અહીંથી ને આવ્યું, જો અહીં જાળી છે, આમાં બધો માલ મસાલો ઉપર હોય, મારા કારીગરો 10 દિવસ તા કામે નથી આવતા, મારે શું કરવું બોલો, આની કંઈક એક્શન લ્યો। એટલી દુર્ગંધ મારે, એટલી વાસ આવે, તમે કેમ ઊભો રહો, હું બી નથી ઊભો રહ્યો એકતો, મને બી કોઈ મજા જ નથી રહેતી, એટલી બધી તકલીફ છે, અહીં બે હું કેમ, મારો ધંધો છે, મારે જવું ક્યાં, આવવું તો પડે, આવી પ્રોબ્લેમ છે। બીજું તમે કાંઈક આની એક્શન ઓપ્શન લો તો સારું, એમ એક્શન લો તો। મારું નામ ચંદુભાઈ કાળુભાઈ પટેલ, ગોલ્ડન સિટીમાં 104 એ બિલ્ડિંગમાં રહું છું, અને હું વારંવાર મેં એસએમસીમાં ફરિયાદ કરું છું, છતાં કોઈ અધિકારીઓ આમાં ધ્યાન દેતા ને 15 દિવસથી આમનામ ગટરનું પાણી બહાર ઉભર્યા કરે છે, અને વારંવાર રજૂઆત કરું છું તોય છતાં કોઈ ધ્યાન દેતું નથી। અને આ પોઝિશન અમારે અત્યારે આ બીમારીનું જોર વધી રહ્યું છે, અને ઝાડા ઉલટીનું 2 બિલ્ડિંગમાં ચાલુ છે, અને બિલ્ડિંગ અમે સોસાયટીમાં ઉભરાતું આમાં અધિકારીઓ સાહેબને બોલાવે પ્રફુલભાઈ સાહેબને, અને એને અંદરથી પાણી કઢાયેલું છે, અને તોય છતાં અત્યારે ભૂવો પડ્યો છે, અને અત્યારે પાણી ગટરનું પાણી બહાર આવે છે, અને બીમારીનું જોર વધી રહ્યું છે। બીજું તો હું બધા અધિકારીઓને બોલાવે કોઈ ધ્યાન દેતો નથી। મારું નામ જયાબેન છે, મેં ગોલ્ડન સિટીમાં રહી છીએ, આ 15 દિવસથી આ ગટરનું પાણી ઉભરાય છે, અને આ 2 બિલ્ડિંગમાં ઝાડા ઉલટી સતત ચાલુ છે, બધાને એકને સારું ન થાય તો બીજાને ઝાડા ઉલટી, કેમ કે આ ગંદુ પાણી આવ્યા કરે, એટલે હવે આ છોકરા આપણે તો હાલો ગમે તેમ કરીને ઓલું કરી શકીએ એમ, પણ આ છોકરાને ઝાડા ઉલટી થાય તો એ છોકરાને કેવી રીતે આપણે રાખવાય, એમ છોકરું તરત જ માંદું પડી જાય, અને તરત જ અમારા દવાખાને લઈ જવા પડે છે, આ ગટરનું પાણી કંઈ સારું થોડું કહેવાય એમ। તમે એસએમસીમાં ફરિયાદ કરી હતી? હા, ફરિયાદ કરી, પણ એ લોકો એકવાર આવીને જોઈન વયા ગયા છે, પછી કાંઈ એને કાંઈ સામું જોયું નથી, એટલે આજે બધાએ અમે એવું નક્કી કર્યું છે કે ભાઈઓ તથા બહેનોને અહીં લઈ અને અધિકારીઓને આપણે જાણકારી કરી તો એમાં કાંઈ ઉપાય આવે તો અમારે વધારે સારું કહેવાય એમ।